नमस्कार, हूँ मिनल गुजरात मिरर 2020 માં આપનું સ્વાગત કરું છું। વિસનગરના કોંગી નેતા વઝીર ખાનના પુત્રના લગ્નમાં 1200 થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગની ઝપેટમાં સપડાયા। રાજકોટમાં છૂટક દૂધના ભાવમાં 5 રૂપિયાનો વધારો કરવાની માલધારી સમાજની અપીલ। 5 દિવસ પહેલા જ અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 2 નો વધારો થયો હતો। રાજ્યભરમાં 6 માર્ચ થી 15 માર્ચ સુધી ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરાશે। હેલ્મેટ તથા સીટ બેલ્ટ વગેરે નિયમોનો ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા પોલીસને સૂચના અપાઈ। અમદાવાદ સહિત 3 જિલ્લામાં બાગાયતી પાકોનું એક્સેલન્સ સેન્ટર સ્થપાશે। 10 કરોડના ખર્ચે 10,000 ખેડૂતોને મધ ઉછેરમાં જોડશે। મુંદ્રાથી જપ્ત કરાયેલો 3 ટન હેરોઈનનો જથ્થો સળગાવીને નાશ કરાશે। દેશમાં પ્રથમવાર 21,000 કરોડનો ડ્રગ્સ સળગાવાશે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમદાવાદની જીસીએસ હોસ્પિટલ દ્વારા સ્ત્રીઓ માટે 7 થી 12 માર્ચ નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું। વેરાવળ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને ધ્યાનમાં રાખી સહકાર ભોજનાલયનો પ્રારંભ। રૂપિયા 90માં અનલિમિટેડ ગુજરાતી ભાણું મળશે। રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતીય વાયુસેનાએ વાયુશક્તિ સૈન્ય અભ્યાસ મોકૂફ રાખ્યો। યુક્રેનથી આવેલા મેડિકલ સ્ટુડન્ટ માટે રાહતના સમાચાર। ભારતમાં ઇન્ટર્નશિપ પૂરી કરવાની એનએમસીએ મંજૂરી આપી। ખાર્કિવથી 298 ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાની તૈયારીઓ પૂર્ણ। બોર્ડર પર બસોની સુવિધા ઊભી કરાઈ। રશિયાએ યુક્રેનના 2 શહેરોમાં સીઝફાયરની જાહેરાત કરી। યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા માટે નિર્ણય લેવાયો। પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની દીકરી આસિફા ભુટ્ટોના ચહેરા પર ડ્રોન અથડાતા ડ્રોન ઓપરેટરની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી। ફરી એકવાર દુનિયાની સામે આવ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ। ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલ વિડીયોમાં અન્ય કર્મચારી સાથે ઓફિસમાં જોવા મળ્યા। રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધોના કારણે એપલ, કોકાકોલા, હાર્લી ડેવિડસન સહિત ઘણી કંપનીઓએ વેપારી સંબંધ તોડ્યા। રશિયાને મોબાઈલ અને ચિપની સપ્લાય નહીં કરવા સેમસંગ કંપનીનો મોટો નિર્ણય। યુક્રેન રશિયા યુદ્ધની અસર વચ્ચે ખાદ્ય તેલોના ભાવમાં 400 થી 500 રૂપિયાનો વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા। ટીમ ઇન્ડિયાએ 8 વિકેટના નુકસાન પર 574 રનનો સ્કોર કર્યો। રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ કરિયરની બીજી સદી ફટકારતા 228 બોલમાં 175 રન કરી નોટ આઉટ રહ્યો। મેચના બીજા દિવસે મેદાનમાં ઉતરતા પહેલા ટીમ ઇન્ડિયાએ વિરાટ કોહલીને ગાર્ડ ઓફ ઓનર આપ્યું। ગંગુબાઈ કાઠિયાવાડીએ બોક્સ ઓફિસ પર મારી સેન્ચ્યુરી, 100 કરોડનો આંકડો પાર કર્યો। શેન વોનના નિધનથી બોલીવુડ આઘાતમાં। સની દેઓલ, ઉર્મિલા માતોડકર સહિત ઘણા સેલેબ્સે શ્રદ્ધાંજલિ આપી। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત મિરર, અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। પડે પડના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાય લખી મેસેજ કરો। નમસ્કાર।